રાજકોટના જેતપુર બંધકમાં તાવતે વાવાઝોડા બાદ તારાજી થયેલા ખેતરો કે ઉભા પાકોનો કોઈ સર્વે હજુ સુધી હાથ ધરાયો નથી. આ વિસ્તારમાં બાજરી, તલ, અડદ અને શેરડી સહિતના પાકોને મોટું નુકસાન થયું છે. ચોમાસું નજીક છે ત્યારે વાવણી પહેલા ખેડૂતો પાસે બિયારણ ખરીદવાના કે ખાતરના પૈસા પણ નથી. આવા સમયે ખેડૂતોની માંગ છે કે વહેલી તકે સર્વે થાય અને તેઓને વળતર ચૂકવાય. નામના વાવાઝોડું ત્રાટક્યા બાદ ખેડૂતોને છે તે મોટા પ્રમાણમાં નુકસાનીની સેવાઈ રહી છે. હું આપને જેતપુરના સાકરી ગામના દ્રશ્ય બતાવું છું કે જ્યાં એક શેરડીનો પાક છે 10 વીઘામાં વાવેતર કરેલું છે, જ્યાં તોતે નામનું વાવાઝોડું આવ્યું તેને કારણે તેમનો સંપૂર્ણ પાક છે તે નષ્ટ પામ્યો છે અને અહીં કહેવાય છે કે લાખોનું નુકસાન પહોંચ્યું છે. આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂત છે, આપણે તેમને પહોંચવાનો પૂછવાનો પ્રયત્ન કરીશ. આપણી સાથે કિશોરભાઈ છે, તેમને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશ કે તેમને આ શેરડીના વાવેતરમાં કેટલું નુકસાન ગયું છે. એક તો આ કોરોનાનો કહેર, એમાં શેરડીમાં આ વાવેતર કરેલું હતું તે તોતે નામનું વાવાઝોડું એ બધી શેરડી હેઠાણે ઢારી નાખી છે અને લાખો રૂપિયાનું અમારું નુકસાન થયું છે. અત્યારે એ શેરડી ઢોર નહીં ખાય એવી થઈ ગઈ છે અને તે અમારે ફેંકી દેવાની આવશે. ગાંઠની મજૂરી અત્યારે અમારે ચડાવીને બહાર કાઢવી પડશે. એને કિશોરભાઈનું કહેવાનું છે કે આ શેરડી છે તે ઢોર પણ ન ખાય અને અમારે બહાર ફેંકી દેવાની આવશે અને અમને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે. આપણી સાથે એક બીજા ખેડૂત છે, મુકેશભાઈ, આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરશે. તેમને કેર છે, ચીકુ છે અને શેરડી ત્રણેયનું વાવેતર કર્યું છે, તેમને કેવી નુકસાની ગઈ છે? જી મુકેશભાઈ, હા, અમારે છે ને આ દર વર્ષે કેરનું વાવેતર કરીએ છીએ, બાગાયતની અંદર વાવેતર કરીએ છીએ. આ વખતે વાવાઝોડું આવીને અને હોતપોત બધું બોલાવી દીધું અને જ્યારે અમારે આવેલો કોરીઓ મોંમાં આવેલો જૂટવી લીધો છે વાવાઝોડાએ, કારણ કેર વરસાવી દીધો. આ વાવાઝોડાને હિસાબે આ શેરડીનું ઉત્પાદન વીઘે 1000 થી 800 થી 1000 મણ ઉત્પાદન થાય એમ હતું. અત્યારે અમારે એ મજૂરી ચડાવીને અને ચોમાસાની સિઝન નજીક આવી ગઈ છે એટલે ચોખ્ખું કરવાની મજૂરી ચડાવવી પડશે. આવકને નામે મીંડું છે. અમને એમ હતું કે આ કોરોનાને હિસાબે અમારી ઉપજ આવશે, અમારે છોકરાઓની ફી ઉભરશું, ગુજરાન ચલાવશું આમાંથી. આજે અમારે ગવર્મેન્ટની અંદર સ્કૂલની અંદર ભણતા ન હોય, પ્રાઇવેટ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ તરીકે ભણતા હોય અને સ્કૂલને ફી ભરવાના પણ અમારી પાસે અત્યારે કાંઈ ન રહ્યું. મુકેશભાઈનું કહેવું છે કે અત્યારે હવે અમારી પાસે ફી ભરવાના પણ પૈસા નથી અને જો આ બાબતે સરકાર થોડુંક ધ્યાન આપે અને અમને વળતર આપે તો અમે તાત્કાલિક બીજું વાવેતર કરી જેથી અમે અમારું ગુજરાન ચલાવી શકીએ. નિલેશ મારું મંતવ્ય ન્યૂઝ.